ડાયાબિટીક રેટિનોપેથીના બે તબક્કા છે નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી એનપીડીઆર પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી પીડીઆર હવે અમે પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોથેરેપી પીડીઆર વિશે સમજાવીએ છીએ પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી એ ડાયાબિટીક રેટિનોપેથી વિકસિત થયા પછીનું વધુ આગળનું સ્વરૂપ છે જેમાં રેટિનાની પાસેનું પરિભ્રમણ પ્રભાવિત થાય છે આને લીધે રેટિનામાં નવી નલિકાઓ વિકસિત થાય છે અને જેલ જેવું પ્રવાહી બનવાનું શરૂ થાય છે જેને વિટ્રિયસ કહેવાય છે જે આંખના મધ્ય એટલે કે પોસ્ટિરિયર ભાગ અથવા કેવિટીને ભરે છે આ રક્તવાહિનીઓ પાતળી અને નાજુક હોય છે અને રક્તને વિટ્રિયસમાં લીક કરી શકે છે જેના પરિણામે દ્રષ્ટિ પર અસર થાય છે મેક્યુલા એ રેટિનાનો એક નાનો ભાગ છે જે ચોખ્ખી વિસ્તૃત મધ્યદ્રષ્ટિ માટે જવાબદાર હોય છે જ્યારે પ્રવાહી મેક્યુલામાં લીક થાય છે ત્યારે તેને કારણે મેક્યુલામાં સોજો આવે છે જેના પરિણામે દ્રષ્ટિ ધૂંધળી થાય છે રેટિનાના નુકસાનથી ડાઘાની રચના થાય છે અને પાછળના ચેમ્બર પર દબાણ વધે છે આનાથી ઓપ્ટિક નર્વને નુકસાન થઈ શકે છે તે જ સમયે જેવી ડાઘાની પેશીઓ સંકોચાય તે રેટિનાને ખેંચે છે જેથી રેટિનાનો એક ભાગ આંખના પાછળના ભાગથી ઢીલો થઈ તૂટી શકે છે આને રેટિનલ ડિટેચમેન્ટ કહેવાય છે આ ધીમે ધીમે દ્રષ્ટિની ક્ષતિ અને આખરે અંધાપામાં પરિણમે છે